રાજર્ષિ કહ્યા, રાજા હતા, પરંતુ એક જ ભૂલ થતાની સાથે વૈરાગ્ય પ્રગટ થયું ને રાજપાટ છોડી દીધું એટલે રાજર્ષિ કહેવાયા. અને કહ્યું, હે રાજેન્દ્ર, હે રાજર્ષિ, આત્મતત્વનો બોધ સમાયેલો છે એવો ઉત્તમ પ્રશ્ન તમે કર્યો છે, જે સંસારના તમામ જીવ અને માનવ માત્રનું કલ્યાણ કરનાર છે. તેથી આપના પ્રશ્નથી મને અતિ આનંદ થયો છે. મનુષ્ય જીવનમાં વૃથા વહી જાય એવા દુષ્કર્મો કરી અને આ જીવનને ખોટે ખોટું બરબાદ કરી રહ્યા છે, ત્યારે એવા મનુષ્યોએ સર્વના નિયંતા, જે જન્મ મરણના બંધનને કાપનાર છે, ઐશ્વર્યનું પ્રદાન કરનાર છે, એવા પરમ ઐશ્વર્ય સ્વરૂપ ભગવાનનું શ્રવણ, કીર્તન અને મનન સ્મરણ કરતા કરતા સ્વધર્મમાં નિષ્ઠા રાખવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. એના બદલે આજે માનવ ન કરવાના કામો કરી પોતાના જીવનને બરબાદ કરી રહ્યા છે. કહેવાયું, એ આત્મા અનાત્માના વિવેક અને અષ્ટાંગ યોગના અભ્યાસથી છેવટે તો વ્યક્તિ માત્રે પ્રભુ પરમાત્મા નારાયણનું સ્મરણ કરવું જોઈએ. હે રાજન, હું જે પુરાણ કહું છું તે મારા પિતા વ્યાસજી પાસેથી ભણ્યો છું, તેથી એ ઉત્તમ આખ્યાન હું તમને કહીશ. અને દ્વાપર યુગના અંતમાં પવિત્ર કીર્તિવાળા પ્રભુની લીલાથી જે મારું મન આકર્ષિત થયું અને તેથી કરીને હું જે ભાગવત નામનું શાસ્ત્ર ભણ્યો છું તેના પવિત્ર દિવ્ય પ્રસંગો તમારી સમક્ષ રજૂ કરીશ, જેના લીધે તમારા અંતઃકરણમાં પ્રભુ પરમાત્મા પ્રત્યે પ્રેમ અને સદભાવ જાગશે. ભગવાન પ્રત્યે પ્રેમ જાગે એ માટે વ્યક્તિ માત્ર પ્રયત્નશીલ રહેવું જોઈએ. પરંતુ આજે દુનિયાનો માનસ દુનિયાદારીના લોકોને પ્રેમ કરવાની પાછળ પડ્યો છે. દુનિયામાં માનસ માનસની પાછળ પડ્યો છે, અને એમાં પણ જો નિસ્વાર્થ પ્રેમ હોય, નિસ્વાર્થ ભાવના હોય તો બરાબર છે, પરંતુ માનસે પ્રેમ શબ્દને વગોવી નાખ્યો છે. પ્રેમ એ શબ્દ છે, પ્રેમ એ ભાવ છે કે જેની પાસે માત્ર ને માત્ર સત્યતા હોય, જેનામાં માત્ર ને માત્ર નિસ્વાર્થપણું હોય, જેનામાં માત્ર નિષ્કામ ભાવના હોય, એને પ્રેમ કહેવાય. અને એ પ્રેમ પ્રભુને જ કરી શકાય, પ્રભુને કરી શકાય. પરમ પૂજ્ય સંત ડોંગરેજી મહારાજ એમ કહે છે કે પ્રેમ પ્રભુને કરો, માત્ર પ્રભુને પ્રેમ કરો. દુનિયાના તમામે તમામ વ્યક્તિ માત્ર પ્રત્યે સ્નેહ જરૂર રાખો, પરંતુ પ્રેમ પ્રભુને કરો. આવા સુંદર વાતને રજૂ કરી અને કહેવામાં આવ્યું કે જ્યારે ખટવાંગ નામનો રાજા દેવોની સહાયતા કરે છે અને દેવોને વિજય અપાવે છે, ત્યારે દેવતાઓએ ખટવાંગ નામના રાજાને કહ્યું, કહે રાજન, વરદાન માંગ, તને જે જોઈશે એ અમે આપીશું. ત્યારે ખટવાંગ રાજાએ દેવોને એમ કહ્યું કે મારે બીજું કાંઈ જોતું નથી, પરંતુ મને એટલું કહો કે મારું મૃત્યુ ક્યારે છે. ખટવાંગ રાજાએ દેવોને કહ્યું કે મારું મૃત્યુ ક્યારે છે એ મને કહો. દેવતાઓએ કહ્યું કે હે રાજન, તારું મૃત્યુ માત્ર ને માત્ર અઢી ઘડી પછી છે. અઢી ઘડી, આ અઢી ઘડી પછી મારું મૃત્યુ છે એટલું જાણ્યું અને ખટવાંગ રાજા જ્યાં હતા ત્યાં બેસી ગયા અને શાંત ચિત્તે બેસી અને પોતાની તમામે તમામ ઇન્દ્રિયોને એકત્રિત કરી, મન સ્થિર કરી, શાંત કરી અને ચિત્ત પ્રભુમાં લગાવી દીધું, જેથી કરીને અઢી ઘડીમાં ચિત્ત પ્રભુના ચરણમાં ચોટ્યું હતું અને ખટવાંગ રાજા ભગવદ શરણને પ્રાપ્ત કરી શક્યા. એ વાતને યાદ કરાવી અને સુખદેવજી મહારાજ કહી રહ્યા છે, વ્યક્તિ માત્ર એ યાદ રાખવું જોઈએ કે ઘડી પછી મારું મૃત્યુ છે. કારણ કે આપણે મૃત્યુને મોતમાં લઈને ફળીએ છીએ. કઈ જગ્યાએ કયા સ્થાન ઉપર આપણે ઢળી પડવાનું છે આપણને ખબર નથી, એટલે હર પળ હર ક્ષણ પ્રભુનું સ્મરણ કરો. પ્રભુનું સ્મરણ કરીશું તો આ માયા આપણાથી દૂર રહેશે, નહીં તો પ્રભુની માયા એવી છે કે એ માયા આપણને વળગશે તો મૃત્યુના સમયે માયા યાદ આવશે, પરંતુ પ્રભુ યાદ આવશે નહીં. છેલ્લી ઘડી હોય તોય ભગવાન યાદ ન આવે, એટલે જ કહેવામાં આવે કે બાલ્ય અવસ્થાથી ભગવદનું બીજારોપણ કરી દો, ભગવદ ભક્તિનું બીજારોપણ બાળકોમાં કરજો, કે જેથી કરીને બાળકની યુવા અવસ્થા સુંદર બની જાય અને બાળકની વૃદ્ધા અવસ્થા સુંદર બની જાય, જીવની પરમ ગતિ થાય. માયામાંથી બચવાનો પ્રયત્ન કરવો હોય તો માયાપતિને પ્રેમ કરજો.
એમાં ચિત્ત લગાવજો. પણ આ જીવને ભગવાનનું સ્મરણ ક્યારે થાય? આખી જિંદગી કર્યું હોય તો, ને તો છેલ્લી ઘડી સુધી પણ ભગવાન યાદ આવે નહીં. સોની, એક સોની આખી જિંદગી એના ધંધામાં એટલો રચ્યો પચ્યો, એટલો રચ્યો પચ્યો. દીકરા મોટા થઈ ગયા, દીકરા ધંધો સંભાળવા લાગ્યા. દીકરાઓએ કહ્યું કે બાપુજી હવે તમે તમારી ભક્તિ કરો, હવે યાત્રા જવું હોય એટલું જાઓ, અમે બધું સંભાળીશું. પણ સોનીનું મન માને તો ને, માને તો ને, એ બધું છૂટે તો ને, છેલ્લો શ્વાસ સુધી છૂટ્યું નહીં. બીમાર પડ્યા, દવાખાને લઈ ગયા, ડોક્ટરે કહી દીધું કે હવે સેવા કરો જેટલી થાય એટલી. દાદાને ઘરે લઈ આવ્યા, સોનીના દીકરાઓ એની સેવામાં લાગી ગયા. અને અચાનક તાવ ખૂબ વધ્યો એટલે ડોક્ટર ઘરે આવ્યા. ડોક્ટરે તપાસ કરી, તપાસ કરતા કરતા ડોક્ટર બોલ્યા કે અરે રે રે 105 તાવ જોઈને ડોક્ટર બોલ્યા, અરે રે રે 105 તે તો 105 નો આંકડો સોનીએ સાંભળ્યો અને બૂમો પાડવા માંડ્યો, વેચી નાખ, વેચી નાખ, વેચી નાખ, વેચી નાખ. 70 જ લીધું તું, વેચી નાખ. લે, આ મરવા પડ્યો તોય હજી એની વૃત્તિ છૂટતી. એટલે કહીએ છે કે સ્મરણ આખી જિંદગી જેનું કર્યું હશે ને તો છેલ્લે એનું જ સ્મરણ થશે. એટલે હવે બધું સંભાળતા જાઓ, પણ સ્મરણ તો પ્રભુ પરમાત્માનું કરો. સંતો એટલે કહે છે કે નામ સ્મરણ કરો, પ્રભુનું નામ હૃદયમાં રાખો સદાને માટે. રામ નામની અંદર મન મસ્ત રહે એવો પ્રયત્ન કરો. સંતો એટલે કહે છે કે હંમેશા કામ ઘરનું કરો. કબીરને પૂછવામાં આવ્યું કે હે કબીર, અમે તમને જ્યારે જોઈએ ત્યારે કામ કરતા હોવ છો, તમે તમે ક્યારે ભગવાનનું નામ લો છો કે તમે આટલા શાંતિથી જીવી શકો છો? ભગવાનને પ્રાપ્ત ક્યારે કરી શકાય? કબીરજીએ કહ્યું કે આ પાણીયારીને જોઈ લે. કબીર, ઠાકુર રામકૃષ્ણ પરમહંસ એમની પાસે જે કોઈ લોકો પ્રશ્ન લઈને જાય ને તો ઠાકોર અને કબીરે ક્યારેય એને સીધો જવાબ નથી આપ્યો, એને પ્રાયોગિક રીતે જ જવાબ આપ્યો છે. પાણીયારી બતાવી કે આ પાણીયારીને જોઈ લે. પેલા એ જોઈ, કહ્યું કે આમાં તો મને કઈ ખબર પડતી નથી. સંત કી વાણી અટપટી, સંત કી વાણી અટપટી, ઝટપટ લીખે ને કોઈ, જો ઝટપટ લીખે તો ઝટપટ દર્શન હોય. પણ સંતોની વાણી સમજાય તો. પૂછ્યું, હે કબીરજી બતાવો, પાણીયારીને તો જોઈ પણ મને કઈ ખબર પડતી નથી. મારા પ્રશ્નને ને પાણીયારીને કઈ લેવા દેવા બેસતી નથી, કઈ એમાં કઈ સાઠગાંઠ થતી નથી. કબીરે કહ્યું, ભાઈ આ પાણીયારીના માથા ઉપર પાણીની હેલ તો જો, 7-7 બેડા ઉપર ચડાવ્યા છે, છતાંય લટક મટક કરતી ચાલે છે. કેડમાં છોકરું સાચવે છે, બેનપણીઓ સાથે હાથ તાળી દેતી જાય છે, અલક મલકની વાતો કરતી જાય છે, તોય માથા ઉપરનું એકે માટલું પડતું નથી. કેમ? આ બધું કરતી જાય છતાંય એનું મન માથા ઉપર રહેલા છેલ્લા માટલા ઉપર ટકેલું છે, અને એટલે એ માટલા બધા એમ યથાવત છે અને આ બધું કામ સંભાળતી જાય છે. ઠીક એ જ રીતે સંસારી જીવ ઘરના પરિવારના બધા કામ સંભાળતા જાઓ, પણ આ મન એ રામની અંદર જોડેલું રાખશો તો મારો રામ તમને બરાબર પ્રેમથી સ્વીકાર કરી લેશે, સ્વીકાર કરી લેશે. ધંધો કરો, નોકરી કરો, ઘર સંભાળો, બધું કરો, પણ મન પ્રભુમાં રાખો. 24 કલાક મનમાં રામ રમતો હોવો જોઈએ, મનમાં રામ રમતો હોવો જોઈએ. એટલે તો સંતો કહે, રામ રમૈયા ગાય જા, રામ સે લગન લગાય જા, રામ રમૈયા ગાય જા, રામ સે લગન લગાય જા, રામ રમૈયા ગાય જા, રામ સે લગન લગાય જા, રામ રમૈયા ગાય જા. રામ સારે રામ
તાળી. Hey, I'm back.
જ્યારે ઉભરે છે ત્યારે સંતો ઋષિઓ મહાત્માઓનું આગમન થાય છે. વનવાસ પૂરો કર્યા પછી જયારે પોતાના હક ની માંગણી કરી ત્યારે દુર્યોધને એમ કહી દીધું કે અમે આ રાજ્ય આપીશું નહીં. બીજાના હકનું કદી પણ ન લો, બીજાના હકનું લેવાની આશા પણ કદી ન રાખો, સ્વપ્નમાં પણ ન રાખો. કારણ કે પરાયું ધન જે હરી લે છે, સંતો કહે છે કે એને પછીના જન્મમાં સાપ અને વીછી નો અવતાર મળે છે, એમાંથી બચો. એના અપાર કષ્ટો ને દુઃખો તો ભોગવવા જ પડશે, પરંતુ એમાંથી બચવાનો પ્રયત્ન કરજો. પ્રભુ દ્વારકાધીશ કુંતા માતાએ પત્ર લખ્યો કે અમને અન્યાય થઈ રહ્યો છે, હે દ્વારકાધીશ આપ પધારો, ગમે એમ કરીને સંધિ કરો કે જેથી કરીને બંને પક્ષ સુખ અને શાંતિથી જીવી શકે. તેથી દ્વારકાધીશ કુંતા માતાના પત્રને વાંચી સંધિ કરવા માટે દૂત કાર્યને લઈને આવી રહ્યા છે. દૂત કાર્ય કરવા માટે આવનારા દ્વારકાધીશના સમાચાર સારા એ હસ્તિનાપુરમાં ફેલાઈ ગયા. નગરજનો વિચારવા લાગ્યા કે દ્વારકાધીશના દર્શન થશે. સૌ પોતપોતાના આંગણા શણગારવા લાગ્યા, લીપણ ગોપણ કરવા લાગ્યા, રંગોળી પૂરવા લાગ્યા. ભગવાન પધારવાના હોય, ભગવાન પધારવાના હતા હસ્તિનાપુરના રાજભવનમાં, છતાંય આખા ગામે શણગાર કર્યો, આખા ગામે શણગાર કર્યો, આખા ગામે સફાઈ કરી. એમ આપણી આજુબાજુમાં કોઈ સારું કાર્ય થવાનું હોય તો એનો ઉત્સાહ ઉમંગ દરેકને હોવો જોઈએ, દરેકને હોવો જોઈએ. પોતાની શેરી સાફ રાખીએ, પોતાનું ઘર સાફ કરી દઈએ, આનંદ ઉત્સવ સૌને હોવો જોઈએ. તાળામાર તૈયારીઓ થવા લાગી ત્યારે જે વિદુરજી, જ્યારે જ્યારે વિદુરે ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રોના કુકર્મો વિશે વાત કરી અને કહ્યું કે તમે ગમે એમ કરીને અમને રોકો, ત્યારે ધૃતરાષ્ટ્ર એમને રોક્યા તો નહીં, ઉપરથી વિદુરજીનું અપમાન કરી અને સભામાંથી નીકળી જવા માટેનું કહ્યું, ત્યારે વિદુરજી પોતાના ભાથા સાથે બાણ ટોળલે મૂકી અને નીકળી ગયા હતા. જે રાજમાં
જે ઘરમાં અનીતિ અને અધર્મ થતો હોય એ ઘરનું અન્ન પણ અમારા માટે યોગ્ય નથી. એનું નામ સંત. અધર્મ ને અન્યાયનું અન્ન કદી ના ખાઓ. અધર્મ ને અન્યાયનું અન્ન પેટમાં ગયું તો સમજી લેજો કે બળાપો કરશે પેટમાં પડ્યું પડ્યું. પણ હંમેશા સાત્વિક વૃત્તિ વાળા ઘરનું જ ભોજન લો. વિદુરજી સુલભાદેવીને લઈ અને નીકળી ગયા કે ચાલો આપણે તીર્થયાત્રા માટે નીકળીએ. કેટલાય વર્ષો પછી તીર્થયાત્રા કરીને હસ્તિનાપુરના નગરના છેવાડે નાની સરખી ઝૂંપડી બાંધીને રહેતા હતા. વિદુરજીએ જ્યારે સુલભાને કહ્યું કે હવે આપણને આ રાજસુખ કામના નથી, તો સુલભાદેવી તરત તૈયાર થઈ ગયા કે બરાબર વાત છે, અનીતિ અને અધર્મમાં સાથ ન અપાય. પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એમ કહ્યું છે કે બેટા, જે પાપ કરે છે એ તો પાપનો ભાગીદાર ખરો જ, પણ પાપ કરતા જોવે અને એને રોકે નહીં એ પણ એટલો જ ભાગીદાર છે. એટલે બાજુમાં ખરાબ કૃત્ય થતું હોય તો એને રોકજો, એવું ના વિચારતા કે મારે શું, એ ભૂલી જાજો. પાપ તો અંગારો છે, પાપ તો આગ છે, એ બાજુના ઘરમાંથી એક દિવસ તમારા ઘરમાં પણ આવશે. આપણી શેરીમાં, આપણા ઘરની બાજુમાં કે આપણા ફળિયામાં ગમે ત્યાં ખરાબ કૃત્ય થતું હોય તો એને રોકજો, એનો પ્રયત્ન કરજો, નહીં તો એ એક દિવસ તમારા ઘરમાં ઘૂસશે અને તમારા ઘરને ખેદાન મેદાન કરી નાખશે. પણ કે કોણ સાચી વાત કોઈને કહીએ તો ગમતી નથી, સાચી વાત કહીએ તો પછી વેર ઊભું થાય કે તમે મને આમ કીધું. માનસમાં એ ક્ષમતા નથી કે સાચી બાબતને સહન કરી શકે, સાચી બાબતને સમજી શકે. અને એથી જ આજે ચારે બાજુ દુરાચરણ અને પાપો વધી રહ્યા છે. વિદુરજીએ તો કહી દીધું કે આપણે આને છોડી દો, ત્યાગ કરી દો, આનું આપણાથી ન ખવાય. તો સુલભાદેવી તૈયાર થઈ ગયા. આજે એવી સ્ત્રી શોધવા જઈએ તો મળે નહીં. એમ કહે કે એનું કરેલું એ ભોગવશે, આપણે શું, આપણે લેરથી રહ્યો ને. બેનો, પતિદેવ ખોટું કર્મ થતું હોય ત્યાંથી પૈસો કમાઈ લાવે તો એવા પૈસાને ઘરમાં પ્રવેશવા ન દો. થોડો સમય પૈસો વાપરવાનો સારો લાગશે, સારી સારી વસ્તુ મળશે એટલે ગમશે, પણ એ આપના જીવનને બરબાદ કરી દેશે. જીવનને જ નહીં, એ નકામો પૈસો તમારી પેઢીની પેઢી બરબાદ કરી દેશે. માટે અયોગ્ય આચરણ કરીને, અધર્મ કરીને, અનીતિ કરીને આવેલા પૈસાને પણ ઘરમાં સ્થાન ન આપો. મહેનતની કમાણીથી જેટલું મળે એમાં સંતોષ માનજો. આજે સંતોષ નથી એટલે મારા ભાઈઓને ન કરવાના કામો કરવા પડે. સાંજ પડે, જમવા બેઠા હોય અને બેન વાત કરે, હું નહોતી કેતી બાજુ વાળાને ત્યાં કાં એટલું બધું સારું છે, છતાં એમને આ વખતે બે તોલાના બંગડી કરાવી અને હું તમને કઈ કઈને થાકી, પણ તમે તો મારી વાત સાંભળતા જ નથી, તમે તો સાંભળતા જ નથી, મારું તો કઈ ધ્યાનમાં જ નથી લેતા. દરરોજ જમવા બેસે ને ટક ટક ચાલુ થાય. હવે પેલા ભાઈને એમ થાય કે હવે એને કરાવી દેવા દે ને, માથાકૂટ કર્યા કરે એના કરતા, પણ લાવવા ક્યાંથી, પછી ન કરવાનું, ખોટું કામ કરવું પડે. ભાઈ આટલી સાઈન કરી દો ને, તમારો પાડ માનીશ, આટલી સાઈન કરી દો ને, એટલે પેલાને યાદ આવે કે આ દરરોજ ખાવા બે હું રોટલી ગળે ઉતરવા દેતી નથી, લાવ ત્યારે કરી દઉં, ઠપકારી દેવા દે, પૈસા આવ્યા લે તારી બંગડી લઈ આવજે. એટલે બેન ખુશ ખુશા, શું કામ છે, શું કામ છે એવી બંગડી પહેરવાથી શું તમારો હાથ શોભશે એવું માનો છો? એ બંગડી નથી, એ હાથકડી છે, એ હાથકડી છે એમ યાદ રાખજો. જેટલું પ્રભુ આપે એમાં સંતોષ માનો અને એ સંતોષમાં જ આપણને સાચું સુખ મળશે. કોઈના ઘરની ઊંચી જાહો જલાલી જોઈને આપના ઘરમાં આ આવવું જોઈએ, પેલું આવવું જોઈએ, મારે આ ખાવું જોઈએ, મારે પેલું ખાવું જોઈએ, ભૂલી જાઓ. તમે કઈ સારું ખાશો તો જ તમે તંદુરસ્ત રહેશો એવું નથી, તમે જેટલા પ્રસન્ન રહેશો એટલા તંદુરસ્ત રહેશો. માટે જે મળે એમાં પ્રસન્નતા રાખો, જે મળે એમાં પ્રસન્નતા રાખો, એનાથી તંદુરસ્તી જળવાશે.
જો સારું ખાવાથી તંદુરસ્તી મળી જતી હોત તો મોટા મોટા ધનવાનોના ઘરોમાં કાજુ બદામના ડબ્બા ભરેલા છે એનો જ લોટ બનાવીને એની રોટલી ન ખાત. પણ ડોક્ટરે ના કહી દીધી છે, મનાઈ કરી દીધી છે કે તમારે કાજુ ખવાય નહીં, તમારે બદામ ખવાય નહીં, તમારાથી ગુલાબજાંબુ ખવાય, મનાઈ કરી દીધી. તંદુરસ્તી પ્રસન્નતામાં છે અને તેથી પ્રસન્ન રહો. અને હું તો એમ કહું, જેટલું ઓછું હોય એટલી શાંતિ કેટલી, જેટલું ઓછું હોય એટલી શાંતિ કેટલી. ધનવાનોને રાત્રે ઊંઘ ના આવે, એમને ગોળીઓ લેવી પડે ત્યારે ઊંઘ આવે, આપણે તો કઈ હોય જ નહીં એટલે નિરાતે સુઈ જવાનું, ચિંતા જ નહીં ને, ચિંતા જ નહીં. જેટલું ઓછું હોય એટલી શાંતિ. વિદુરજીના પત્ની સુલભાદેવી એકદમ પતિવ્રતા હતા. પતિવ્રતા સ્ત્રી કોણ? પતિને જમ્યા પછી જમે એટલે પતિવ્રતા, પતિની એઠી થાળીમાં જમે એટલે પતિવ્રતા. ગ્રહ લક્ષ્મીનું લક્ષણ એક હોવું જોઈએ કે ઘરના બધા ભોજન કરી લે પછી જેને ભોજન કરાય એનું લક્ષણ એ ગ્રહ લક્ષ્મી કહેવાય, એ વાત બરાબર. પણ પતિની એઠી થાળીમાં ખાવું, પતિ જમ્યા પછી જમવું, પતિ પછી 10 વાગે આવવાના હોય, 12 વાગે આવવાના હોય, રાત્રે 11 વાગે આવતા હોય, ઠેકાણું ન હોય, અને પછી સવારમાં બાજુવાળાને કહે કે મારે તો રાત્રે બહુ મોડું થયું, તમારા ભાઈ તો 2 વાગે આવ્યા એટલે 2 વાગે તો જમ્યા, તો 2 વાગ્યા સુધી તમને ભૂખ ન લાગી? અરે તમારા ભાઈને મૂકીને કઈ ખવાતું હશે, પણ હું કામ ખાઈ, એને 4 ટાઈમ ખાઈ લીધું હોય, 4 ટાઈમ ખાઈ લીધું હોય પછી શું કામ ભૂખ લાગે? એ પતિવ્રતા નથી. સુલભાદેવીનું ચરિત્ર એટલું ઊંચું હતું, પતિવ્રતનું પાલન કરતી, સદૈવ ભક્તિમાં મગ્ન રહેતા વિદુર અને સુલભાદેવી, જેના અંતરમાં એક આનંદ હતો કે મારા પ્રભુ પરમાત્મા સિવાય સંસારમાં આપનું કોઈ નથી, દુનિયાનો એક એક માણસ સ્વાર્થી છે, એને માત્ર પોતાનું ઘર જ સરે એટલી જ બધાની સાથેનો સંબંધ છે, બાકી માત્ર ને માત્ર પ્રભુ સિવાય સંસારમાં કદી કોઈને પ્રેમ કરવા યોગ્ય નથી. પ્રભુને પ્રેમ કરો, ખાલી સંબંધ સાચવો, માત્ર સ્નેહથી રહો, પરંતુ પ્રેમ તો પ્રભુને જ કરી શકાય. એવા પ્રભુના પ્રેમી વિદુર અને સુલભાદેવીને ખબર પડી કે પ્રભુ દ્વારકાધીશ વધારવાના છે. તેઓ પણ નગરમાં બધાએ 4 ઘોડાવાળો રથને આવતો જોયો ને આખું નગર શેરીમાં ઉમટી પડ્યું. દોડ્યા વિદુર અને સુલભાદેવી પણ પ્રભુના દર્શન કરવા માટે, ઊંચા થઈ થઈને જોવા લાગ્યા, પ્રભુ મને દ્રષ્ટિ આપી દે, એક અમી દ્રષ્ટિ પ્રભુની થઈ જાય તો ન્યાલ થઈ જવાય. ઊંચા થઈ થઈને જોવા લાગ્યા, જોયું પ્રભુની આંખ તો મળી અને પ્રભુએ ઈશારો પણ કર્યો, હે ભક્ત આવું છું. વિદુર અને સુલભાદેવી પોતાની ઝૂંપડીમાં જઈને પ્રભુ સ્મરણમાં મગ્ન બન્યા. ભગવાન દ્વારકાધીશ દૂત બનીને આવ્યા હતા, સભા ભરાઈ હતી, ન્યાય કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. સ્વયં પ્રભુ પરમાત્મા શ્રી કૃષ્ણ યોગેશ્વર હતા, છતાં પણ દુર્યોધન માન્યો નહીં. દુર્યોધને સભામાં એમ કહી દીધું કે એક સોયનું નાકું પણ ઊભું રહે એટલી પણ જગ્યા હું પાંડવોને આપવા તૈયાર નથી, તો હવે મહાભારત લડી લો. યુદ્ધ સુનિશ્ચિત થયું. ભગવાનને ખૂબ દુઃખ થયું. ભગવાન સભા છોડીને ચાલી નીકળ્યા. 56 ભોગ કર્યા છે, પ્રસાદ લઈને જાઓ. ભગવાને કહ્યું કે હું કોઈનો મહેમાન નથી, કે મારે તમારા ઘરનું ભોજન લેવું પડે. જે ઘરના અન્નનો ત્યાગ મારો ભક્ત કરતો હોય એ ઘરનું અન્ન હું લઉં? પ્રભુ નીકળ્યા, વિદુર અને સુલભાદેવીની પાસે પહોંચ્યા છે, ઝૂંપડીએ ગયા છે. ઝૂંપડી તો આગળનો દરવાજો બંધ છે, ભગવાન આગળ ઉભા છે. અંદર બેઠેલા બંને ભક્ત પ્રેમી પંખીડા ભક્તનું સ્મરણ કરીને એના હૃદયમાં જે રંગ લાગ્યો હતો ભગવાનનો, અને એ રંગમાં રંગેલે બેઠેલા પ્રભુને યાદ કરતા કરતા વિદુર અને સુલભા કહી રહ્યા છે, રાધે ના શ્યામ નો ને યશોદા ના લાલ નો હૈયામાં રંગ મને લાગ્યો રે, જીવન નો ભય મારો ભાગ્યો રે, રાધે
બનોને યશોદાના લાલને શ્યામા રંગ મને લાગો રે રાધે ના શ્યામ નું યશોદાના લાલનું શ્યામા રંગ મને લાગો રે ના શ્યામ નું યશોદાના લાલનું શ્યામા રંગ મને લાગો રે લાગ્યો.
નો અહીંયા મરંગ મને લાગ્યો રે વાલા હૈયા મરંગ મને લાગ્યો રે કૃષ્ણ કનૈયા દોડીને આવ્યા આજે વિદુર અને સુલભાને ત્યાં. કહેવાયું સુલભા દેવી અને વિદુરજી તો પ્રભુના ધ્યાનમાં મસ્ત હતા. બૂમ પાડી, અરે ખોલો તો ખરા. વિદુરજીએ દરવાજો ખોલ્યો ને જોયું તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું આગમન. અત્યંત ગદગદિત થઈ વિદુર અને સુલભાજીએ બંનેને સત્કાર્યા. વિચાર કરવા લાગ્યા કે ક્યાં બેસાડીશું, ભગવાનને ક્યાં બેસાડીએ. આપણને કોઈ સારો માણસ આપણા ઘરે આવી જાય તો આપણને એમ થાય ક્યાં બેસાડીએ, ક્યાં બેસાડીએ. ભગવાને ભક્તનું હૃદય જોયું છે. હા, આપને વ્યવસ્થા કરવી એ વસ્તુ અલગ છે, એ વાત અલગ છે, પણ ભગવાન હંમેશા બેઠા હોય તો ભક્તના હૃદયમાં બેઠા છે. અને તેથી જ પ્રભુએ વિદુર અને સુલભા દેવીને કહ્યું, ચિંતા ન કરો, હું તો અહીંયા બેસું છું, ભગવાન તો બેઠા. બધી વાત રહેવા દો, પણ મને ભૂખ બહુ લાગી છે, પહેલા મને કંઈક ભોજન આપો. ભગવાને સામેથી ભોજન માંગ્યું. સુલભા દેવી જલ્દી જલ્દી કોઈક ભક્તના ઘરેથી પ્રસાદ કેળા આવ્યા હતા, જલ્દી જલ્દી કેળા લઈ આવ્યા. સુલભા દેવી પ્રભુને કેળા ખવડાવી રહ્યા છે, પરંતુ પ્રભુના દર્શનમાં મસ્ત બનેલ ભક્ત કેળા છોલી અને ગર્ભ નીચે નાખ્યો અને છાલ પ્રભુને આપી. મારા પ્રભુએ ભક્તે આપેલી પ્રેમથી કેળાની છાલ આરોગી ગયા. ભગવાને કેળાની છાલ ખાધી ભક્તના ભાવનાને સંતોષવા માટે. હજી મને તો ભૂખ લાગી છે, હજી મને ભૂખ લાગી છે. વિચાર કરો, બપોરના 2 વાગે બધું પરવારીને ઊંધું વાળીને સુઈ ગયા હોઈએ, અને કોઈ આવે ને એમ કે ભાઈ જમવું પડશે, હો તમે ગમે એ કરો. બરાબર સુવાની તૈયારી કરતા હોય ને બધું પૂરું થઈ ગયું હોય ને પછી કોક એમ કે ભૂખ લાગી છે ને ખાવું પડશે, તો શું થાય? પટાને જવાનું મળ્યું? ના ના, હવે તો આટલી બધી સગવડ થઈ, ફોન તો કરાય કે નહીં? ન છૂટકે, ગમે એવા ભાવ કરીને પણ ખવડાવીએ. પણ બરાબર ભર ઊંઘમાં હોવ અને પિયરમાંથી પોતાનો ભાઈ આવે તો ભાઈ એમ કે બેન તો સુઈ જા, અત્યારે મને કઈ જરૂર નથી, નાસ્તો કરીને જ નીકળ્યો છું એટલે જરૂર. ના ના, હોય કઈ, હું બેઠી છું ને, એમ ચાલે? કેટલો આગ્રહ કરી કરીને ખવડાવીએ. જ્યારે સ્વયં પ્રભુ માંગતા હોય, સ્વયં ભગવાન માંગતા હોય, તો અત્યારે આપણે વિચાર કરો કે કદાચ ભગવાન આપણી સામે આવીને એમ કે મને ભૂખ લાગી છે, તો દોડાદોડી કરી મૂકીએ કે લઈ આવી, આ લઈ આવો, પેલું લઈ આવો, પેલું લઈ આવો, ખવડાવીએ. પણ ભગવાન ઓળખાય તો, બાકી મંદિરમાં બૂમો પાડી પાડીને કહીએ તો ખરા જ. એક વાર એક વાર એક વાર મોહન મારે મંદિરે આવો રે વાલા, એક વાર એક વાર. ના
મંજીરાની ધોઈએ કૂકી જાય, ભગવાન ને કહીએ આવું જ પડશે, આવું જ પડશે, આવું જ પડશે, અને ભગવાન ને એમ થાય કે જવા દે, આટલું ભાવથી કહે છે તો જવું. અને ભગવાન દરિદ્ર નારાયણ બની આંગણે આવે, હલાક નિરંજ, તો બેન રોટલી કરતા હોય તો વેલણ લઈને નીકળે, નીકળી પડ્યા, ગુવડ જેવી આંખો કાઢે, મારું જ ઘર મળ્યું, બીજા કોઈ ન દેખાયા, જાઓ જાઓ આગળ જાઓ આગળ જાઓ આગળ જાઓ. પેલા ભગવાન વિચાર કરે કે હું ભૂલો પડ્યો કે હું આ કુદી કુદી ને ગાતી હતી એ જ છે ને. ભગવાન ને એમ કે કદાચ ભૂલો પડ્યો હશે, તો ભગવાન આગળના ઘરમાં જાય, એની બહેનપણી જ હોય ને આગળ પાછળ નાચી કુદી ને ગાવા વાળી, ભગવાન ત્યાં જઈને બૂમ પાડે, અલગ નિરંજ. તો બેન કચરો કાઢતા હોય તો હાવડ ની લઈને નીકળે, અહીંયા જ દાટ્યો છે, જાઓ જાઓ ભાગોળમાં કુવો છે, પડો એમાં પડો પડો જાઓ. ભગવાન વિચાર કરે કે આ ત્યાં બોલતી હતી, એ તો એમ કેતી હતી કે તોરણ બંધાવું ને ફૂલડા વેરાવું ને, અહીંયા તો ફૂલડા છે પણ વેલણ ના છે ને હાવડની ના છે. ક્યાં બોલીએ અને ક્યાં કરીએ, મતલબ કે ભગવાન આવે પણ આપણે ઓળખી શકતા નથી, આવે તો છે જ પણ ઓળખી શકતા નથી, એટલે જેવું કહીએ છીએ એવું કરી શકતા નથી. અને આપણે તો ભગવાનને કેટલા બનાવીએ છીએ, બનાવીએ છીએ, સાકરિયાનો પ્રસાદ ધર્યો હોય, શ્રાવણ મહિનામાં દરરોજ ભજન થતા હોય, અને થાળ ગાવા બેસે ને ત્યાં તો એમ કે મેં તો રસોઈ મારે હાથે બનાવી, ચોખા ઘીનો શીરો બનાવી, કેટલું બધું બોલી નાખે, કેટલું બધું બોલી નાખે, અને ભગવાનને એમ થાય કે લાવ તારે જવું, આટલો બધો સરસ થાળ ધર્યો છે તો જાઓ, અને ભગવાન આવીને જોવે તો એ જ હા કર્યા. આમાં તો ભગવાનને ઊંડું બનાવીએ આપણે, ધરવાના સા કર્યા, અને થાળ તો એવો સરસ ગાવાનો કે વાત ના પૂછો. વિદુર અને સુલભા દેવી એ ભક્ત હતા કે જેની પાસે ભગવાન સ્વયં સામે ચાલીને ગયા. વિદુર અને સુલભા દેવી મૂંઝાય છે કે શું આપું પ્રભુને, આપના ઘરમાં તો ભાજી પાન છે. ભગવાન જાતે ઉભા થયા, ચૂલા ઉપર મૂકેલી હાંડલી જાતે લઈ આવ્યા, માટીના પાત્રમાં રંધાયેલી એ ભાજી પાન સ્વયં પ્રભુ પરમાત્મા એ જાતે આરોગ્યા છે. આરોગતા આરોગતા પ્રભુએ કહ્યું કે વાહ વિદુર, શું ભાજીમાં સ્વાદ છે, શું ભગવાનને ભાજી જ ખાવી હતી, નહીં, પરંતુ વિદુરજીના હૃદયનો પ્રેમ હતો, સુલભા દેવીના અંતરનો ભાવ હતો, અને પ્રભુએ ભાજી પાન ખાધા. આપણને ખબર છે કે પ્રભુ ભાવના ભૂખ્યા છે. ભગવાનને ભાવથી અને પ્રેમથી પોકારજો, કોઈ સાંભળે તો હું ભજન ગાવ એવું નહીં. તમારી વાણીને મીઠી બનાવો, વાણીને પવિત્ર બનાવવી હોય તો દરરોજ સવારમાં પોતાના ઘરમાં ભજનની સીડી કેસેટ મૂકો, ભજન સુંદર મીઠા મીઠા ગાઓ, એની સાથે સાથે તમારી વાણીને પવિત્ર બનાવો, ઘરમાં ભજન ગાઓ, કીર્તન ગાઓ. ભગવાને આપેલું આ સુંદર દેહ, ભગવાને આપેલી સુંદર વાણી, પ્રભુનું નામ સ્મરણ કરીને પવિત્ર બનાવો. વિદુરજીને ત્યાં ભગવાન પધાર્યા, ખૂબ આનંદ થયો, ભગવાને ત્યાંથી વિદાય લીધી. વિદુરજી ત્યાર પછી તીર્થયાત્રા માટે નીકળી ગયા, વૃંદાવનમાં ગયા. રમણ રેતીમાં બેઠા બેઠા વિદુરજી ભગવાનના બાલ સ્વરૂપનું સ્મરણ કરી રહ્યા છે, અને સ્મરણ કરતા હતા ત્યાં ઉદ્ધવજીનો ભેટો થયો. ઉદ્ધવજીનો ભેટો થયો ત્યારે વિદુરજીએ ઉદ્ધવજીને કહ્યું કે ભગવાનની મને ખૂબ યાદ આવે છે, ભગવાન શું કરતા હશે, મારા દ્વારકાધીશનું સ્મરણ મારા અંતરમાં સ્થિર બન્યું છે. ઉદ્ધવજીએ કહ્યું કે દ્વારકાધીશ તો પોતાનું લીલા સંદોહ કરી પોતાના ધામ પધાર્યા છે. વિદુરજીને ખૂબ દુઃખ થયું. ઉદ્ધવજીએ કહ્યું કે વિદુર, તમે તો કેટલા સદનસીબ છો કે ભગવાને અંત સમયે ત્રણ ત્રણ વખત તમને યાદ કર્યા હતા. જીવન બનાવો તો એવું બનાવો કે કોઈ સંત મહાપુરુષ, કોઈ પરમાત્માનું સ્વરૂપ આપણને યાદ કરતું હોય, કોઈ એક સંત મહાપુરુષ આપણને જીવનમાં યાદ કરે એવું આપનું જીવન બને ને તો આ જીવન સફળ થઈ જશે. વિદુરજીને ખૂબ હૃદયથી આનંદ થયો કે મારા પ્રભુએ મને ત્રણ વખત યાદ કર્યો. વધવજી કહેવા લાગ્યા, હા હા વિદુરજી, ત્રણ વખત યાદ કર્યા, અને તારી ભાજીને તો પ્રભુએ ખૂબ યાદ કરી. ત્યારે વિદુરજીને સાચું લાગ્યું
કે પ્રભુએ મારા ઘરે ભાજી ખાધી. બંને સંતોનું મિલન થયું છે બ્રજભૂમિમાં. પરમપૂજ સંત ડોંગરેજી મહારાજ એટલે કહે, સંતોથી સંતોનું મિલન થાય તો કેવો આનંદ થાય. ચાર મિલે ચોસઠ ખીલે, ચાર મિલે ચોસઠ ખીલે, બીસ રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો ભિક્ષે સાથ કરોડ. ચાર મિલે, બે સંતોની બે આંખો, બંને આંખો મળી એટલે ચાર મિલે, ચોસઠ ખીલે, સંતનું મિલન થાય. પ્રથમ મિલન આંખથી થાય અને આંખથી મિલન થાય એટલે મુખ ઉપર પ્રસન્નતા આવે. બત્રીસી ખીલી ઉઠે, બત્રીસી આ બાજુ ખીલે, બત્રીસી આ બાજુ ખીલે, ચોસઠ ખીલે, બીસ રહે કર જોડ, હાથ જોડાઈ જાય. બે દસ આ બાજુના આંગળા, દસ આ બાજુના આંગળા, બીસ રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે, બંને હરિજન નું મિલન થાય, સંતો નું મિલન થાય તો ભિક્ષે સાથ કરોડ. આપણા રોમ કુપો, 60 કરોડ રોમ કુપો પ્રસન્નતા પુલકિત થઈ ગયા. જ્યારે કોઈ સંત મહાપુરુષ ના સાનિધ્યમાં રહેવાથી આપણને પ્રસન્નતા થાય ત્યારે સમજી લેજો કે આ સંતમાં કઈ દૈવી પ્રકાશ છે, જેથી કરીને આપનું અંતર પુલકિત થઈ જાય. પણ સંતોએ એમ પણ કહ્યું છે કે જ્ઞાની સે જ્ઞાની મિલે, જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, લેકિન ગધા સે ગધા મિલે તો કર લે લાતમ લાત. કેવા માણસ મળે છે એના ઉપર આધાર છે, કેવા માણસનો સંયોગ બને છે એના ઉપર આધાર છે. આજે આપની ભાગવત કથામાં સંતો પધાર્યા, આજે આપની ભાગવત કથામાં અમારા પ્રજ્ઞાપુત્રી પ્રફુલ્લાબેન પધાર્યા. અત્યારે વીરપુરમાં એમની ગુરુ ગીતા કથા ચાલી રહી છે. અમારા મનીષાબેને ખૂબ સાહસ ઉઠાવ્યું છે. વીરપુર જેવા નગર ની અંદર બાપા જલારામની જ્યાં ધુનિ દખતી હોય એવી પવિત્ર ભૂમિ ઉપર અમારા બેન આજે ગુરુ ગીતા કથા કરી રહ્યા છે. પ્રજ્ઞાપુત્રી ગુરુદેવનો પવિત્ર સંદેશ લઈને ચાલ્યા છે અને અમારા બહેનોએ ખૂબ મહેનત કરી છે. ગુરુના સંદેશને વિકસિત કરવા માટે સતત પ્રયત્નશીલ એવી બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યારે અમારા પ્રફુલ્લાબેન પધાર્યા છે, ભાઈએ આમંત્રણ આપ્યું હતું, કરસાળા પરિવારે સૌને આમંત્રિત કર્યા છે કે આવો આવો આવો. જે આવ્યા એ ન્યાલ થયા, જે રહ્યા એ ગયા. સદભાગ્ય હોય એને કંઈક મળી જાય એવા પ્રજ્ઞાપુત્રી પ્રફુલ્લાબેન જ્યારે ઉપસ્થિત બન્યા છે, આપનું અહોભાગ્ય છે. આવા ભગવદ કાર્યની અંદર, શ્રેષ્ઠ કાર્યની અંદર શ્રેષ્ઠ તત્વોનું આગમન થવું જરૂરી છે. બહુ દૂરના નથી, આપણા નજીકના છે, રાજકોટના જ છે. બોલાવજો ક્યારેક અહીંયા પણ, માં ગાયત્રીની ગોદમાં બેસાડજો અને માં ગાયત્રીના એ પવિત્ર અમૃત વચનો, ગુરુદેવના અમૃત વચનો આપના સુધી એમની વાણી દ્વારા પણ પ્રાપ્ત થાય. સત્સંગ જેના થકી પણ મળે એના થકી કરવો જોઈએ. સત્સંગ થશે તો જ મનુષ્યના જીવનની પ્રગતિ થશે. ધર્મની વૃદ્ધિ કરવા માટે સતત ધર્મ કાર્યોને ખૂબ વિકસિત કરો, ખૂબ વિકસિત કરો, તો સંતોનું રક્ષણ થશે, તો ભક્તોનું રક્ષણ થશે અને એના માટે આપણે સૌ જવાબદાર છીએ. શ્રીમદ ભાગવત કથાના અનેક પ્રસંગોને યાદ કરતા કરતા આજે સમય થઈ ગયો છે, એટલે વિશેષ ચર્ચા ન કરતા આજના વાણી પુષ્પને ભગવદ ચરણમાં અર્પણ કરી, બે મિનિટ માટે સંકીર્તન કરી અને આવેલા અતિથિઓનું આપને સ્વાગત કરીશું, એમનું અભિવાદન કરીશું. કરસાડા પરિવાર એમનું અભિવાદન કરશે. પૂજ્ય શ્રી મહાત્માજીઓને અત્યારે કદાચ વિદાય લેવાની છે, તો ઉપવસ્ત્ર ઓઢાડી અને અમારા કાંતિભાઈ તેમને હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ, હરે રામ 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 હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે પ્રફુલ્લાબેન આપણને બે બોલ કહેશે અને ત્યારબાદ આગળનો ક્રમ લેશે. જય ગુરુ રે રઘી જય બાલ કૃષ્ણ લાલ કી જય શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. આવો દરેકની કમર સુધી આંખો બંધ બે હાથ ખોળામાં ઉગતા શ્રીનારાયણ ભગવાનનું ધ્યાન કરતા કરતા આવો સૌ સાથે મળી વેદ મંત્ર દેવ મંત્ર વિશ્વ મંત્ર સંસ્કૃતિ મંત્ર ગાયત્રી મહામંત્રનું સસ્વર ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજી મા ગાયત્રીની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ બેનની સામે તો મારે શું કહેવાનું હોય પણ આજે બેને માહિત પકડાયું છે. સૌ પ્રથમ અમારા પૂજ્ય બેનશ્રીના ચરણોમાં મારા કોટી કોટી નમન વંદન. સર્વશક્તિ સ્વરૂપા માતા બહેનો દેવતુલ્ય ભાઈઓ વડીલો સર્વને મારા જય ગુરુદેવ. આપણે સૌ આ કથાની અંદર સત્સંગની અંદર સ્નાન કરી રહ્યા છીએ. સંતોએ કહ્યું કથા શું સત્સંગ શું. સંસારમાં કદાચ બધી વસ્તુ મળી જાય પણ જો સત્સંગ નહીં હોય જીવનમાં સત્સંગ નહીં મળે તો જીવન નકામું છે. બેનો સરસ મજાની રસોઈ બનાવી દે. મહેમાન આવવાના છે બેનને આજે મારી ઘેર જમવાનું છે એવા હરખુડા થઈ જાય એવા હરખુડા થઈ જાય અને રસોઈ તો મજાની બનાવી દે પણ રસોઈમાં જો મીઠું નાખવું ભૂલી ગયા તો રસોઈ કેવી થાય. ભોજન ફીકું લાગે ને. રસોઈમાં મીઠું ના હોય તો ભોજન ફીકું લાગે. એમ જીવનની અંદર કદાચ બધું આવી જાય પણ જો સત્સંગ નહીં હોય સદગુરુ નહીં હોય તો જીવન ફીકું પડી જશે. માટે સંતોએ કહ્યું કે સત્સંગનો ખૂબ મહિમા બતાવ્યો છે. ઓશોજીએ પણ એમ કહ્યું કે જીતની શક્તિ તુમ ઘર પરિવારને લગાતે હો ઉસસે આધી શક્તિ તુમ ભગવાન કે લીએ સત્સંગ કે લીએ લગાઓ તો ભી તુમ્હારા બેડા પાર. સત્સંગ સંસારમાં બધું સુલભ છે પણ સત્સંગ દુર્લભ છે. સત્સંગ મળ્યા તો ભગવાન મળ્યા પણ જો સત્સંગ છૂટી ગયો તો મળેલો ભગવાન પણ છૂટી જાય. એટલે ક્યારે સત્સંગ ચૂકવો જોઈએ. જે તક આપણને મળી છે જે ક્ષણ આપણને મળી છે ક્યારે છૂટવી જોઈએ. આવો સરસ મજાનો આપણને મોકો મળ્યો લાભ મળ્યો. તાલબદ્ધ ધર્મ એમ કે તમે કદાચ નાની મોટી ભૂલ કરો તમે કદાચ નાનું મોટું પાપ કરો એટલે એનો અર્થ એવો નહીં કે પાપ કરવીને ભૂલ કરવી પણ નાની મોટી ભૂલ થઈને તો એની નોંધ લેવા માટે ભગવાન નવરો છે નહીં. જો બધી નોંધ લે તો એના કબાટ ને કબાટ ભરાઈ જાય. એની નોંધ લેવા માટે ભગવાન નવરો નથી પણ તને તક મળી અને તે સત્સંગ કેમ ન કર્યો એની નોંધ ભગવાન ચોક્કસ લેશે. એટલે સત્સંગ છૂટવો જોઈએ. ઘર આંગણે આપણા ગામમાં સરસ એક લાભ મળ્યો અને એમાં પાછા પૂજ્ય બેનશ્રીના સ્વમુખેથી તો ખરેખર એક અહોભાગ્ય કહેવાય. અમે તો એમની આગળ કાંઈ કહેવાઈએ પણ બેન માઇક પકડાયું એટલે બોલવું પડ્યું. પણ ખરેખર બેનના સ્વમુખેથી આપણને જે આ સાંભળવા મળ્યું લાભ મળ્યો છે સત્સંગનો એ ક્યારેય ના ચૂકીએ. શ્રીમદ ભાગવતમાં પણ બતાવ્યું કે કાલિયો નાગ જ્યારે ભગવાન કાલિયા નાગનું દમન કરતા હતા ત્યારે કાલિયો નાગ ભગવાનને એમ કહે છે કે પ્રભુ મારું દમન ના કરો મારું દમન ના કરો પણ મારા કુવિચારોનું દમન કરો મારા સ્વભાવનું દમન કરો.
ત્યારે સ્વયં ભગવાને એમ કહ્યું કે તારા સ્વભાવને દમન કરવાની તાકાત મારામાં નથી, તારો સ્વભાવ તો સત્સંગથી જ બદલાશે. સ્વયં ભગવાને પણ કાલિયા નાગને એમ કહ્યું કે તારો સ્વભાવ મારાથી નહીં, અમે તો કાંઈ સત્કર્મ ખરીદ્યું, જ્ઞાન જ્ઞાન ફ્યા ફ્યા કરવા માંડીશું, અમે તો કાંઈ ખરીદ્યું નહીં. અહીંયા ઇન્કમ ટેક્સ નો ઓફિસર આવે ને 2 લાખ નો હિસાબ માંગે ને તો પગના તાંતિયા ધ્રુજે, તો ઓલો ઓફિસર તો આખા જીવનનો હિસાબ માંગશે, આપણે શું હિસાબ આવીશું. માટે સંતો કહે સત્સંગ મળ્યો, જીવનમાં લાભ મળ્યો તો ક્ષણને ના ચૂકીએ, અવસરને ઓળખી લઈએ. એવા બેનના શ્રમમુખેથી આપણને આ એક લાભ મળ્યો, અવસર મળ્યો. પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ સમર્પણથી ભગવાનના નામમાં તો ખૂબ તાકાત છે. કોઈ પણ નામ લ્યો, રામ કહો, કૃષ્ણ કહો, વિષ્ણુ, બુદ્ધ, મહાવીર, કોઈ પણ પ્રભુના સ્મરણની અંદર મગ્ન બનીએ, પણ પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા આપણી બની રહે. માટે ખૂબ શ્રદ્ધા અને નિષ્ઠાથી આપણે ઉછીની લીધી નહીં. શ્રદ્ધા કેવી હોવી છે? શ્રદ્ધાને સમર્પણમાં એવી તાકાત છે કે ક્યાંય અગરમગર જોવા મળે. શ્રદ્ધામાં એવી ક્યાંય અગરમગર ના, બેનના કથા તો આયોજન તો તમે કર્યું છે પણ અમને ટાઈમ મળશે તો આવીશું નહીં. ભક્તિ માર્ગી સાધક એવો હોવો જોઈએ કે એને વચ્ચે ક્યાંય અગરમગર બને નહીં, એની પૂર્ણ નિષ્ઠા હોય ભગવાનના કોઈ પણ શબ્દમાં, એને શ્રદ્ધા હોય. તો શ્રદ્ધા અને સમર્પણ જ્યારે આપણને બે વસ્તુ પ્રાપ્ત થાય, અને એવા પૂજ્ય બેન શ્રીના સ્વમુખેથી આપણને અમૃત વચનનો લાભ મળ્યો. બેને મને 2 મિનિટ બોલવા માટે જે કાંઈ લાભ આપ્યો એના બદલે હું સર્વનો આભારી છું. એ ભાવ સાથે સર્વને જય ગુરુ. આવો આરતીનો ક્રમ સંપન્ન કરીએ. પેલા જે કઈ સૂચના હશે એ કરશે. ધ્યાન, જપ તથા યજ્ઞ તથા વિવિધ સંસ્કારો સંપન્નની પરંપરાનું પુનઃ જીવન ત્યાં ચાલુ છે. દર ગુરુવારે અઠવાડિક સ્વાધ્યાય સત્સંગ થાય છે. આજુબાજુના ગામડાઓમાં સ્વાધ્યાય મંડળોની સ્થાપના, ઘરે ઘરે પૂજ્યવરના વિચારો પહોંચાડવા, ગુરુદેવના સાહિત્યનો પ્રચાર પ્રસાર તથા જોલા પુસ્તકાલય પણ ફેરવવામાં આવે છે. પૂજ્યવરના જે સ્લોગન છે, સુવિચારો સોનેરી સૂત્રો, એનું દિવાલ લેખન આ સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે. સ્ટીકર અભિયાન પણ કરાવવામાં આવે છે. આપણા જે ધાર્મિક વિવિધ પર્વો છે, તહેવારો છે, એની પણ વિધિવત ઉજવણી કરવામાં આવે છે. દર રવિવારે બાલ સંસ્કાર કેન્દ્ર, દુર્ગા વાહની યુવતી કેન્દ્ર, શ્રી રામ યુવા કેન્દ્રની ગોષ્ઠી પણ ચલાવવામાં આવે છે. સ્વાધ્યાય સંવર્ધન માટે, સ્વાસ્થ્ય સંવર્ધન માટે મેડિકલ કેમ્પ્સ, એટલે કે ત્યાં મેડિકલ કેમ્પોનું પણ આયોજન આ સંસ્થા તરફથી કરવામાં આવે છે. વ્યસન મુક્તિ માટે જુદા જુદા પ્રકારની રેલીઓ અવારનવાર અને સાથે સાથે સ્ટીકર પણ ત્યાં લગાવવામાં આવે છે આંદોલન સાથે. યોગ્ય વ્યાયામ શિબિરોની પણ આયોજન કરવામાં આવે છે. નિઃશુલ્ક એટલે કે ફ્રી ત્યાં બહેનોના સીવણ કેન્દ્ર વર્ગ પણ ચલાવવામાં આવે છે, અને ઘણી બધી જરૂરિયાતમંદ બહેનોને ત્યાં સીવણ કાર્યમાં તૈયાર કરવામાં આવે છે. બીજી જરૂરિયાતમંદ બહેનોને ત્યાં સ્વરોજગાર માટે પ્રશિક્ષણ શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. જરૂરિયાતમંદ ભાઈ બહેનોને કોમ્પ્યુટરની પણ તાલીમ આપવામાં આવે છે. દર ગુરુવારે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા રેકી, એક્યુપ્રેશર અને મેગ્નેટ થેરાપી સારવારની પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવે છે. જનશક્તિ જાગરણ તીર્થયાત્રાના પ્રયોગ દ્વારા ગામડાઓમાં સ્વાધ્યાય કેન્દ્રોની સ્થાપના પણ કરવામાં આવે છે. અહીંયા આપણે ત્યાં 2003માં પ્રજ્ઞાપુરાણ બધાને યાદ હશે, પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ત્યારે આપણે ગાયત્રી પરિવારના કનકભાઈ ધાણક આપણી વચ્ચે હતા, અત્યારે એ આપણી વચ્ચે નથી, એમના દ્વારા પણ આ બેનની કથાનું, પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલું. 2010માં ગુરુગીતા માટે બેન આપણે ત્યાં પધારેલા હતા. હવે આટલી વ્યસ્તતા હોવા છતાં પણ બેન આપણી વચ્ચે પધાર્યા છે, બેનનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને ત્યાં વિશેષ તમને કહું તો જેમ બેનના શિષ્યા પધાર્યા છે, અહીંયા એક બીજા શિષ્યા પણ છે, મીનાબેન કાબરિયા કરીને, એ પણ વીરપુર મુકામે 2 વખત કે 3 વખત મને જે પ્રજ્ઞાપુરાણની કથા કરી ગયા છે. તો આવી આવી બહેનોને અને દીકરીઓને પણ બેન આવી સંગીત માં હાર્મોનિયમ, તબલા, અન્ય વાદ્યો, ખંજરી અને
કેમ શ્લોકોનું ઉચ્ચારણ કરવું, કેમ ગીતોની એ રિધમ આપ પકડવી, એ બધી સંગીતની પણ ટ્રેનિંગ બેન દ્વારા આપવામાં આવે છે. અને આવા પ્રજ્ઞા પુરાણી બહેનો એટલે કે કથાની આપણે કેમ કરવી એની પણ આખી વિધિવત તાલીમ આ બેન શ્રી દ્વારા આપવામાં આવે છે. તો આટલા વ્યસ્ત હોવા છતાં પણ બેન આપણી વચ્ચે આ કથા માટે અહીં ઉપસ્થિત થયા છે. ખરેખર જેતપુર ગાયત્રી પરિવાર અને કરસાળ પરિવાર બેનશ્રીનો અને બેનશ્રીના પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આજે રાત્રે ગાયત્રી પરિવાર અને કરસાળા પરિવાર દ્વારા આ ભાગવત સપ્તાહ નિમિત્તે એક શામ ગુરુવાર કે નામ 9 થી 11 અહીંયા જ આ જગ્યાએ એક શામ ગુરુવાર કે નામ એક સત્સંગ સભા સંગીત સંધ્યાનો કાર્યક્રમ છે. એટલે જેને જેને પણ રસ હોય સત્સંગ અને ધાર્મિક ગીતોમાં ભક્તિ ગીતોમાં એ ભાઈઓ બહેનોને રાત્રે 9 થી 11 અહીંયા આ જ પ્રાંગણમાં પધારવા માટે ગાયત્રી પરિવાર અને કરસાળા પરિવાર. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા, ઓમ જય કાના કાળા. નંદ જશોદા ગે વૈકુંઠ ઉતારી, પ્રભુ વૈકુંઠ ઉતારી, કાલીએ મરી જન કીધા, કાલીએ મરી જન કીધા, ગાયોને ચારી, ઓમ જય કાના કાળા. પ્રભુ ટચલી આંગળીએ, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, જય જય ગિરધારી, ઓમ જય તારા. એ ગુણ કણો તુજ પાર કે મે નહીં આવે, પ્રભુ કે મે નહીં આવે, નેતી વેદ પુકારે, પૂરી કશું ગાવે, ઓમ જય કાના કાળા, ઓમ જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલીવાળા, મીઠી મોરલીવાળા, ગોપીના પ્યારા, ઓમ જય કાના કાળા, ઓમ જય કાના કાળા, ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ પૂજવેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની ચૈતન્ય નમામી, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ, મંગલમ પુનરીકાક્ષ મંગલાય તનોહરી, સાર મંગલ મંગલ્ય શિવ સર્વ સાધિકે, શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. ભગવાનને આરતી આપીશું. મંગલમ દેવદેશ મંગલમ અખિલેશ્વર, મંગલમ ભાગવતમ શાસ્ત્રમ, મંગલેશ્વર મંગલમ, મંગલેશ્વર મંગલમ. ઓમ દેવાભિવંદનમ સમર્પયામી. પોતે આરતી લઈ લેજો.